હેલો દોસ્તો, હું છું અર્શિલ રાવલ. હું તમને શીખવાડવા જઈ રહ્યો છું ઓટોકેડ. શું તમે મારી ચેનલ પર નવા છો? હા, નવા હોવ તો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને નીચે બેલ આઇકોન છે તે પ્રેસ કરી લો, કે જેથી હું ફીચર્સમાં નવા નવા વિડીયો અપલોડ કરી રહ્યો છું તો તમને મળતા રહે. તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. તો આજે આપણે જોઈશું ઓટોકેડ વિશે. તો ચાલો મિત્રો. તો આપણે હવે જોઈશું ઓટોકેડની અંદર ઇન્ટરફેસ ઓટોકેડનો. તો ઓટોકેડ જેવું આપણે ઓપન કરીશું એટલે આ રીતનો ઇન્ટરફેસ આપણા પાસે આવશે. તો સૌથી પહેલાં છે સ્ટાર્ટેડ વિન્ડો. સ્ટાર્ટેડ વિન્ડો એટલે શું કે આપણે કોઈ ફાઇલ નવી બનાવી છે તો આપણે સ્ટાર્ટેડ વિન્ડોમાં જઈશું અને આટલાથી સ્ટાર્ટ ડ્રોઈંગ લઈ લઈશું તો એ નવી ફાઇલ ઓપન થઈ જશે. બીજો ઓપ્શન છે સ્ટાર્ટેડ વિન્ડોની અંદર કે સપોઝ તમારે કોઈ ફાઇલ બનાવેલી હોય, સેવ કરેલી હોય અને એને ઓપન કરવી છે તો આટલેથી ઓપન ફાઇલ લઈ લઈશું. એ રીતે અલગ અલગ ઓપ્શન આપેલા છે આપણા પાસે. તો એ આપણે જોઈશું એક એક કરીને. તો એના પહેલાં સૌથી પહેલાં હું તમને કહીશ કે ઓટોકેડ જે છે એની જે ફાઇલ્સ છે, ન્યૂ ફાઇલ્સ આપણે કઈ જગ્યાએથી લઈશું. તો ન્યૂ ફાઇલ્સ લેવા માટે આપણા પાસે આટલા ક્વિક એક્સેસ ટૂલ બાર છે, ત્યાંથી હું ન્યૂ ફાઇલ લઈશ. જેવી ન્યૂ ફાઇલ ક્લિક કરું છું હું આટલેથી, એટલે આપણા પાસે ટેમ્પલેટ્સ ઓપન થઈ જશે. તો આ ટેમ્પલેટ્સ શું છે? તો ટેમ્પલેટ્સ એટલે શું કે સપોઝ તમારે 2Dમાં વર્ક કરવું છે તો આટલેથી હું 2D ટેમ્પલેટ્સ લઈ લઈશ. 3Dમાં કામ કરવું છે તો 3D ટેમ્પલેટ લઈ લઈશ. ટેમ્પલેટ્સ એક જાતનું શીટ ફોર્મેટ જેવું છે કે તમારે શેમાં કયા યુનિટમાં કામ કરવું છે, 2Dમાં વર્ક કરવું છે, તો એ બધા અલગ અલગ ટેમ્પલેટ્સ આપેલા છે. સપોઝ મારે કોઈ ટાઇટલ બ્લોકવાળું ટેબલ જોઈએ છે, ટેમ્પલેટ જોઈએ છે, તો આપણે આટલાથી મેન્યુફેક્ચરિંગ ટાઇટલ બ્લોક લઈ લઈશું અને ઓપન કરીશું. અત્યારે આપણે 2Dમાં કામ કરવું છે તો 2Dમાં ટેમ્પલેટ લઈ લઈશું. એકેડ જે છે એ 2Dનું ટેમ્પલેટ છે. હવે આપણે શું કરવાનું, ઓપન કરીશું. જેવું ફાઇલ ઓપન કરીશું એટલે આ રીતના આપણા પાસે ઇન્ટરફેસ આવી જશે. તો એક થયું આટલેથી. મારે એટલેથી નથી કરવું તો બીજો ઓપ્શન બી છે એપ્લિકેશન મેનુમાં. આ જે છે એપ્લિકેશન મેનુ છે, એપ્લિકેશન મેનુને ક્લિક કરીશ તો આટલે ઓપ્શન આવી ગયો છે ન્યૂ ફાઇલનો. તો એટલેથી બી હું ન્યૂ ફાઇલ્સ લઈ શકું છું. જેવું આટલેથી આપણે ઓપન કર્યું એટલે ફરીથી સેમ ઓપ્શન માંગે છે આ. તો તમારે સપોઝ 3D ટેમ્પલેટ જોઈતું હોય 3D ટેમ્પલેટ સિલેક્ટ કરો, ઓપન કરો. એટલે આ જે થયું એ 3D ટેમ્પલેટ્સ આવી ગયું છે તમારી સામે. તો તમે એપ્લિકેશન મેનુમાં જઈને બી ન્યૂ ફાઇલ્સ લઈ શકો છો. એન્ડ ત્રીજી છે સ્ટાર્ટ ડ્રોઈંગ. સ્ટાર્ટ ડ્રોઈંગ પર જેવું તમે ક્લિક કરશો એટલે તમે જે પ્રીવિયસ ટેમ્પલેટ્સ ચૂઝ કર્યું હશે એ ડાયરેક્ટ લઈ લેશે. તો તમે આટલાથી બી લઈ શકો છો. તમે જોયું જેમ મેં સ્ટાર્ટ ડ્રોઈંગ લીધું તો કોઈ ટેમ્પલેટ મને ના પૂછ્યું, ડાયરેક્ટ લઈ લીધું. કેમ કે ઓલરેડી આટલા ટેમ્પલેટના ઓપ્શનની અંદર એને ટેમ્પલેટ્સ ચૂઝ કરેલું જ છે. 3D ટેમ્પલેટ્સ સપોઝ મારે કોઈ અલગથી ટેમ્પલેટ લેવું છે તો આટલાથી તમે ટેમ્પલેટ્સ લઈ લો એકેડ, તો એ 2Dના ટેમ્પલેટ્સની અંદર ઓપન થઈ જશે. તો આ થયું આપણે ન્યૂ ફાઇલ ઓપન કરવાની રીત. બીજું છે ઓપન ફાઇલ. સેમ એ રીતે જ ઓપન ફાઇલ તમે કરી શકશો, આટલેથી બી ઓપન કરી શકીશું. હવે છે સ્ટાર્ટ ડ્રોઈંગની અંદર, સ્ટાર્ટ વિન્ડોની અંદર જ બીજા ઓપ્શન છે કે ઓપન ફાઇલ, ઓપન શીટ સેટ. ઓપન શીટ સેટ એટલે શું કે વન ટાઈપ ઓફ શીટ સેટ એટલે વન ટાઈપ ઓફ ટેમ્પલેટ, ટેમ્પલેટ જ થયા. એ આપણે આગળ જોઈશું નેક્સ્ટ લેક્ચર, જેમ જેમ આગળ જઈશું એમ. હવે છે આપણી પાસે ગેટ મોર ટેમ્પલેટ ઓનલાઈન. સપોઝ તમારે કોઈ ઓનલાઈન ટેમ્પલેટ બી લેવા છે તો આટલેથી ગેટ મોર ટેમ્પલેટ ઓનલાઈન લઈશું, તો આટલાથી તમે ડાઉનલોડ બી કરી શકો છો. તો આપણે ગેટ મોર ટેમ્પલેટ ઓનલાઈનમાં જઈને બી લઈ શકીએ છીએ. બીજું છે એક્સપ્લોર સેમ્પલ ડ્રોઈંગ. એક્સપ્લોર સેમ્પલ ડ્રોઈંગ એટલે શું કે સપોઝ તમે કોઈ બીજા PCની અંદર કામ કરેલું છે અને એને એક્સપોર્ટ કરાવવાની છે તમારી ફાઇલ અને આ PCની અંદર ઓપન કરાવવાની છે, તો તમે એક્સપ્લોર સેમ્પલ ડ્રોઈંગનો યુઝ કરીને બી ઓપન કરી શકો છો. હવે છે
કે રિસન્ટ ડોક્યુમેન્ટ, રિસન્ટ ડોક્યુમેન્ટ એટલે શું કે તમે જે બી રિસન્ટમાં કામ કર્યું હશે એ બધું આટલે શો કરશે તમને, તો તમે રિસન્ટ ડોક્યુમેન્ટનો યુઝ કરીને બી એ ઓપન કરી શકો છો. એ રીતે આપણી પાસે છે નોટિફિકેશન, તો નોટિફિકેશનની અંદર તમારે કોઈ બી અપડેટ કે કાંઈ બી આવશે તો એ બધું આટલેથી નોટિફિકેશનની અંદર બતાવશે. બીજું મારા પાસે બે ઓપ્શન્સ છે, લર્ન અને ક્રિએટ. અત્યારે આપણે જે બી છીએ એ બધું ક્રિએટ ટેમ્પલેટની અંદર છીએ. બીજો છે લર્ન. સપોઝ તમારે કોઈ ઓનલાઈન બી વિડીયો જોવા હોય, સોરી સ્ટાર્ટેડ વિડીયો છે આપણી પાસે, વોટ્સ ન્યૂ છે, ગેટિંગ સ્ટાર્ટેડ વિડીયો, લર્નિંગ ટ્રીપ્સ છે, તો એ બધું બી તમારે જોવું હોય ઓનલાઈન રિસોર્સિસની અંદર બી તમને આટલેથી બતાવે છે. અત્યારે હું જતો રહું છું ક્રિએટમાં. તો હવે આપણે સ્ટાર્ટ કરીએ ઓટોકેડ. જેવું આટલેથી હું સ્ટાર્ટ ડ્રોઈંગ લઉં છું એટલે આ રીતનો આપણા પાસે ઇન્ટરફેસ આવી ગયો છે. તો હવે આપણે એ જોવાનું છે એક એક કરીને કે કોને શું કહેવાશે. તો આ જે ફર્સ્ટ જે રો છે આપણે એને કહીશું ક્વિક એક્સિસ ટૂલ બાર. આ જે છે ક્વિક એક્સિસ ટૂલ બાર છે, તમે જોઈ જ શકો છો. સપોઝ તમારે એવું જોવું હોય તો એ ક્યાંથી કોને શું કહેવાય તો એ રાઇટ ક્લિક કરશો આટલે એટલે મને બતાવશે. આટલે જેવું ઉપર જઈને રાઇટ ક્લિક કરશો એટલે આટલે આવી જાય છે કે શો ક્વિક એક્સિસ ટૂલ બાર. તો આ થયું ક્વિક એક્સિસ ટૂલ બાર. ક્વિક એક્સિસ ટૂલ બારની નીચે છે આ હોમ ટેબ્સ છે, ઇન્સર્ટ ટેબ્સ, એ બધા આપણે કહીશું ટેબ્સ. આ જેટલી બી ટેબ્સ છે એને તમારે શો હાઇડ કરાવવી છે તો એના હોમ પર જઈશું, ક્લિક કરીશું. આટલાથી તમે શો ટેબ્સ છે ત્યાંથી બી તમે હાઇડ કરાવી શકો છો, શો બી કરાવી શકો છો. સપોઝ રાઇટ ક્લિક કરીને હું આટલેથી વ્યૂ છે એને ઓન કરાવવા માગું છું તો આટલો વ્યૂ બી આવી જશે. તો આને કહીશું આપણે ટેબ્સ બાર. પછી છે આપણી પાસે પેનલ્સ. આ ડ્રો ટૂલ્સ છે, મોડિફાઈ ટૂલ્સ છે, એનોટેશન ટૂલ્સ છે, એ બધાને આપણે કહીશું પેનલ્સ બાર. તો પેનલ્સ બાર બી હાઇડ શો કરાવવા છે તો રાઇટ ક્લિક કરીને આટલેથી તમે હાઇડ શો બી કરાવી શકો છો. અને આ બંનેને કમ્બાઈન કરીએ આપણે, ટેબ બાર અને પેનલ બારને કમ્બાઈન કરીશું એટલે આપણે એને કહીશું રિબન બાર. તો રિબન બાર તમારે સપોઝ હાઇડ કરાવ્યું હોય તો શું કરવાનું રહેશે તમારે આટલેથી, સપોઝ કોઈ પીસીની અંદર હાઇડ થઈ ગઈ હોય, રિમૂવ થઈ ગયું હોય, તો એ તમારે કશું કરવાની જરૂર નથી. તો આટલાથી રિબન ક્લોઝ કરશો એટલે એ રિબન બાર જે છે તમારી આખી જતી રહેશે, આટલેથી તમે જોઈ જ શકો છો. ફરીથી રિબન બારને લાવ્યું છે તો આટલાથી રિબન લખશો એટલે મારી રિબન બાર આવી જશે. તો આ બધા નોર્મલી સેટિંગ્સ છે એ આપણે એક એક કરીને પછી જોઈશું ડીપની અંદર. અત્યારે હું તમને ખાલી ઓવરવ્યૂ આપી દઉં. હવે આ જે છે એને કહીશું આપણે ફાઇલ ટેબ્સ. ફાઇલ ટેબ્સની અંદર તમે નવું ડ્રોઈંગ લેવું હોય તો આટલેથી પ્લસનો સિમ્બોલ છે ત્યાંથી બી તમે ન્યૂ ડ્રોઈંગ લઈ શકો છો. તો આ ફાઇલ ટેબ્સની મદદથી તમે ન્યૂ ડ્રોઈંગ લઈ શકશો. આ જે છે એને કહીશું આપણે વિઝ્યુઅલ સ્ટાઇલ કંટ્રોલર. વિઝ્યુઅલ સ્ટાઇલ કંટ્રોલરનો યુઝ તમે કોઈ પ્લેન બદલવા માંગતા હોય, સપોઝ ટોપ પ્લેન છે, બોટમ પ્લેન છે, લેફ્ટ, તો એની માટે વિઝ્યુઅલ સ્ટાઇલ કંટ્રોલરનો યુઝ થાય છે. પ્લસ તમારો કોઈ થ્રીડી ઓબ્જેક્ટ જે છે તો એ તમારે સ્ટાઇલ કેવી રાખવી છે તો બી એ બધું તમે આટલેથી જોઈ શકો છો. બધા ઓપ્શન આપ્યા છે એ જેમ જેમ આપણે આગળ જઈશું એમ હું તમને ડીપમાં બતાવીશ. તો આ થયું વિઝ્યુઅલ સ્ટાઇલ કંટ્રોલર. હવે આ જે છે આપણી વર્કિંગ સ્પેસ છે. વર્કિંગ સ્પેસની અંદર આ જે છે એને કહીશું આપણે કોઓર્ડિનેટ સિસ્ટમ. કોઓર્ડિનેટ સિસ્ટમ આપેલા છે એક્સ વાય ઝેડ, તમે જોઈ શકો છો. આ જે છે એને કહીશું આપણે વ્યૂ ક્યુબ. વ્યૂ ક્યુબનો યુઝ આપણે વ્યૂ ચેન્જ કરવા માટે થશે. સપોઝ તમારે કોઈ વ્યૂ જોવો છે, ટોપ વ્યૂ, બેક વ્યૂ, તો આટલાથી તમે વ્યૂ ક્યુબની મદદથી જોઈ શકો છો. તો આ થયું વ્યૂ ક્યુબ. આ જે છે એને કહીશું આપણે નેવિગેશન ટૂલ બાર. નેવિગેશન ટૂલ બારનો યુઝ આપણે ઝૂમ ઇન ઝૂમ આઉટ કરવા માટે થશે. સપોઝ આટલેથી હું કોઈ ઓબ્જેક્ટ બનાવું છું એને સ્ટ્રેચ કરવો છે, સાઈડમાં લઈ જવો છે, તો આ બધા એના માટે ઓપ્શન આપેલા છે ઝૂમ ટુ એક્સટેન્ડ.
ઝૂમ કરવું છે તમારે, તો આ બધા ઓપ્શન્સ છે કે આખી તમારે ડિસ્પ્લે રોટેટ કરાવી છે તો બી એ નેવિગેશન ટૂલ બાર્સની અંદર તમે જઈને શો કરાવી શકો છો. હવે છે આપણા પાસે કમાન્ડ્સ બાર. ઓટોકેડની અંદર કમાન્ડ્સ બાર બહુ જ ઇમ્પોર્ટન્ટનો છે. તમે કોઈ બી ટૂલ્સ લેશો, સપોઝ લાઇન કમાન્ડ લેશો, રેક્ટેંગલ કમાન્ડ લેશો, તો એ બધું કમાન્ડ્સ બારની અંદર શો કરશે. સપોઝ હું આટલેથી એલ લખીશ એટલે મને આટલે કમાન્ડ્સ બારની અંદર શો થઈ જશે. તો સપોઝ તમારો કમાન્ડ બાર બી શો ના કરતો હોય, આટલેથી ક્લોઝ થઈ ગયો હોય, તો કંટ્રોલ 9 કરશો તમે, કંટ્રોલ પ્લસ 9, તો તમારે ઓપ્શન આવશે ડુ યુ વોન્ટ ટુ ક્લોઝ ધ કમાન્ડ લાઇન વિન્ડો. યસ કરશો તો એ કમાન્ડ જે બાર છે એ જતો રહેશે. સપોઝ તમારામાં શો ના કરતો હોય તો તમે કંટ્રોલ અને 9 પ્રેસ કરવાથી કમાન્ડ બાર બી આવી જશે. આ જે છે એને કહીશું આપણે મોડલ બાર, મોડલ સ્પેસ, લેઆઉટ ટેબ બી કહી શકીએ આપણે. લેઆઉટ ટેબનો યુઝ આપણે પ્રિન્ટઆઉટ નીકાળવા માટે થતો હોય છે નોર્મલી. હવે હા જે છે એને કહીશું આપણે સ્ટેટસ બાર. સ્ટેટસ બારની અંદર ટોટલી સ્ટેટસ શો થશે. સપોઝ આપણી પાસે આ ગ્રીડ છે, ગ્રીડ્સ નથી જોઈતી તમારે, તો બી એ બધું નોર્મલી સેટિંગ્સ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈ લઈશું સેટિંગ્સ. તો આ થયું નોર્મલી એનું ઇન્ટરફેસ. હવે આ જે બધા ઓપ્શન્સ છે કે ઓરિજિન પોઈન્ટ જે છે, કોઓર્ડિનેટ સિસ્ટમ છે, લેઆઉટ ટેબ્સ છે, ફાઇલ ટેબ્સ છે, એ બધું ક્યાંથી શો ને હાઈડ કરવું, તો એના માટે આપણે આટલાથી આ જે હોમ ટેબ છે એ રીતે વ્યૂ ટેબની અંદર જતા રહેવાનું રહેશે. અને આટલાથી ત્રણ ઓપ્શન્સ છે. એક તો છે UCS આઇકોન. UCS આઇકોન બંધ કરશો એટલે આટલેથી જે મારો આઇકોન છે એ બંધ થઈ જશે, તમે જોઈ શકો છો. એ રીતે વ્યૂ ક્યુબ, આટલેથી જે મારો વ્યૂ ક્યુબ હતો એ બી બંધ થઈ જશે. તો તમારે સપોઝ ઓફ હોય તો તમે આટલે વ્યૂની અંદર આઈને બી શો કરી શકો છો. બીજું છે નેવિગેશન બાર. તો તમે જોઈ જ શકો છો આટલેથી નેવિગેશન બાર બી મારો બંધ થઈ ગયો છે. એ રીતે આ ફાઇલ ટેબ્સ આજે તમને દેખાય છે ન્યૂ પ્લસ સિમ્બોલ, એ આખો ફાઇલ ટેબ્સ છે, એને આપણે બંધ કરવું છે તો આટલેથી હાઈડ કરાવી દો. લેઆઉટ ટેબ્સ નીચેનો જે ટેબ્સ છે એ બી હાઈડ થઈ જશે. તો આ રીતે તમે જે ટેબ્સ છે બધી એને ઓન ઓફ કરાવી શકો છો. પ્લસ મારે એક કરતાં વધારે ડિસ્પ્લે જોઈતી હોય તો આટલે ઓપ્શન્સ છે ટુ હોરિઝોન્ટલી, વર્ટિકલી, તો આ રીતે આપણે નોર્મલી યુઝ કરાવી શકીએ છીએ. ઓકે ફ્રેન્ડ્સ, તો મારો વિડીયો તમને ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો ફ્રેન્ડ્સ.